વાપી પંથકમાં રહેતા દક્ષિણ ભારતીય સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રેલવે કોલોનીમાં આવેલ શીતળા માતાના મંદિર સુધી ભક્તોનું અનોખું સ્વરૂપ દર્શાવતી મારિયામન માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મહિલાઓએ ગાલના આરપાર સળિયા નાખી પોતાની અનોખી ભક્તિ બતાવી સૌ કોઈને દિગ્મૂઢ કરી દીધા હતા. દક્ષિણ ભારતમાં શીતળા માતાની ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે અને મહિલાઓ તેમાં ખૂબ આસ્થા ધરાવે છે. વળી તેમનું એક ભવ્ય મંદિર વાપીમાં વસવાટ કરતા દક્ષિણ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યાં મંદિરે દર વર્ષે 30ના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મંદિરે બાધા અને આખડી રાખનાર લોકોની માનતા પૂરી થતા તેઓ દ્વારા માતા પ્રત્યેની આસ્થા સ્વરૂપે પોતાના ગાલમાંથી તેમજ શરીરના પીઠના ભાગમાંથી સળિયા અને હુક પસાર કરી તેમની અનોખી ભક્તિ સાથે શોભાયાત્રા સામેલ થાય છે, જે નિસંતાન દંપતીને ખોળાનો ખૂંદનાર મળે અને રોગીઓની નિરોગી કાયા બને તે માટે વિશેષ બાધા રાખવામાં આવતી હોય છે અને તે માનતા પૂર્ણ થતાં આ શોભાયાત્રામાં જોડાય છે. સિદ્ધનાથ મંદિર વાપીથી નીકળેલી શોભાયાત્રામાં વાપી દેસાઈવાડ, વાપી સરદાર ચોક મેઇન બજાર થઈને ઝંડા ચોક થઈને રેલવે કોલોનીમાં આવેલા શીતળા માતાના મંદિરે પૂર્ણ થઈ હતી, જેમાં દક્ષિણ ભારતની પરંપરા મુજબ તેમના પરંપરાગત વાઘ સાથે આ શોભાયાત્રા નીકળી હતી. અનેક મહિલાઓએ પોતાના ગાલની આરપાર વિંધેલા સળિયાને જોઈ જોનારા પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. જોકે દક્ષિણ ભારતમાં રહેતા લોકોમાં તે એક આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. અનેક મહિલાઓ પોતાના ગાલની આરપાર સળિયો વિંધાવીને તેમની માનતા પૂર્ણ કરી મારિયામન યાત્રા શોભાયાત્રામાં જોડાઈ હતી.